હવે આપણે સાદા વર્તમાન કાળ માં કઈ કઈ વસ્તુ આવે છે એનું બંધારણ સાદા વર્તમાન કાળમાં માત્ર ત્રણ જ વસ્તુ આવે કર્તા ક્રિયાપદ કર્મ તો સૂર્ય છે હું વાત કરું પેલો પુરુષ મારી સામે વિદ્યાર્થી છે બીજો પુરુષ ને સૂર્ય વિશે વાત કરું સૂર્ય ત્રીજો પુરુષ આ વાક્યને આવી રીતે લખવામાં આવશે ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ પૃથ્વી ગોળ છે તો પૃથ્વી ત્રીજો પુરુષ હવે આપણે એમ કહીએ કે અમે દરરોજ શાળાએ આવીએ છીએ હવે કોઈ વિદ્યાર્થીની વાત કરીએ માનો એમ કહીએ કે આપણે
તો આ એસ લગાડો, આ એક્સ્ટ્રા લગાડો છો. કમલેશ કમસ ખુશ્બુ સુમંદર શાળા આવે છે. ખાસ ધ્યાન રાખવાનું ત્રીજો પુરુષમાં તમારે એસ કે એસ લગાડવો. કેટલાક એવા ક્રિયાપદો છે જેમાં એસ લાગે, કેટલાક એવા ક્રિયાપદો છે જેમાં ઈએસ લાગે, કેટલાક એવા ક્રિયાપદો છે એમાં વાય છે એને કાઢી નાખી અને આઈ ઈએસ લગાડવામાં આવે છે. સી આર વાય ક્રિયાપદ છે, ક્રાય રડવું. તો આને ત્રીજો પુરુષમાં આવી રીતે લખવામાં આવે છે, સી આર વાય એસ, હી ક્રાઇસ, તે રડે છે. પછી ગો છે એમાં ઈએસ લગાડવામાં આવે છે, ગો નું ગો. પ્લે છે એમાં માત્ર એસ લગાડવામાં આવે છે. આવી રીતના ત્રીજા પુરુષમાં ફેરફાર કરવાનો. હવે આપણે નકાર જોઈએ કે નકાર કેવી રીતે બને. નકાર એટલે નામ.